ગઈકાલની માનનીય ગૃહમંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં આપને જે તરફડાયેલ બાળક શિવાંશ છે એના વિશેની જાણકારી આપવામાં આવેલી. એ પછી શિવાંશના જે તરફડ જનાર જેનો ફાધર છે સચિન દીક્ષિત એની શોધખોળ કરવામાં આવેલી અને એને ઝડપી અને અહીંયા ગાંધીનગર આજે વહેલી સવારે લાવવામાં આવેલો. એની માનસિક હાલત સારી ન હતી જેથી એને પોલીસે શાંતિથી ફ્રેશ કરાવી અને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી. એટલે એણે આખી સિલસિલાબંધ જે સ્ટોરી કહી છે જે ઘણી ચોંકાવનારી છે. આ સચિન દીક્ષિત મહેંદી ઉર્ફે હિના પેથાણી કરી અને એક છોકરી સાથે પ્રેમમાં હતો અને 2019માં એ બંને સાથે રહેવાનું ચાલુ કરેલું. બંનેનો એક જે છોકરી જે કંપનીમાં નોકરી કરતી હતી એના શોરૂમ પર એનો સંપર્ક થયેલો અને એ બાને બંને પરિચયમાં આવેલા. એ પછી છેલ્લા 2 મહિનાથી લગભગ જૂનથી છોકરાએ બરોડામાં ઓઝોન કંપનીમાં નોકરી લીધેલી અને ત્યાં બરોડા સિટીના બાપોદ વિસ્તારમાં આ દર્શનમ ઓવરસીઝ કરીને એક ફ્લેટ છે જેના G102 ફ્લેટ એણે ભાડે રાખેલો અને એમાં આ બંને સાથે રહેતા હતા પોતાના બાળક સાથે. છોકરો વીકમાં 5 દિવસ ત્યાં રહેતો હતો અને શનિ રવિ અહીંયા એના ફાધર મધર તથા એની જે મૂળ પત્ની છે એની સાથે રહેવા માટે આવતો હતો. 2 દિવસ પહેલા છોકરાએ એના પરિવાર સાથે વતન જવાનું હતું જેથી છોકરીએ એનો વિરોધ કરેલો, કહેવાય તું આ વતન જવાનું રહેવા દે અને તું મારી સાથે જ રહે હંમેશા માટે. એ બાબતમાં બંનેને ખૂબ મોટો ઝઘડો થયો અને ઝપાઝપી થઈ. અંતે છોકરાએ સચિને એની પત્ની હિના ઉર્ફે મહેંદી પેથાણીને ગળો દબાવી અને એનું મર્ડર કર્યું. મર્ડર કરીને એની લાશને એક બેગમાં પેક કરી અને રસોડામાં મૂકી દીધી પ્લેટમાં અને બાળકને સાથે લઈ અને એ અમદાવાદ આવવા નીકળી ગયો. ગાંધીનગર અહીંયા આવી અને એણે જે ગૌશાળા સ્વામિનારાયણ ગૌશાળા છે ત્યાં પગથિયા પર બાળકને મૂકી દીધું. એ જગ્યા પર મૂકવાનું કારણ એ હતું કે એ જગ્યા પર રેગ્યુલર દૂધ અને ઘી લેવા માટે જતો હતો. જે ત્યાંના જે ટ્રસ્ટીઓ કે સંતો છે એમણે પણ કન્ફર્મ કરેલું છે કે આ છોકરો અહીંયા આવતો હતો. એટલે જાણીતી જગ્યા હોવાને કારણે એણે ત્યાં બાળકને મૂકી અને પછી પોતે પરિવાર સાથે યુપી તરફ જવા નીકળી ગયેલો અને પછી પોલીસે એને દબોચ્યો. આ આખી કહાની છે. અને બાળકને અત્યારે શિશુગૃહમાં રાખવામાં આવેલું છે. એના DNA સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલુમાં છે. અત્યારે સચિનને બાળકને તરછોડવાના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને હવે બરોડા જે હિનાની ડેડ બોડી મળી છે એમાં ખૂનનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવા. 2018થી એને સંપર્કમાં હતો. એ લોકોએ સાથે રહેવાનું ચાલુ કર્યું. પછી 6 મહિના એ લોકો છૂટા રહ્યા પણ પછી પાછો હિનાએ સંપર્ક કર્યો અને પછી ભેગા રહેવાનું ચાલુ કર્યું અને પછી 2020માં આ બાળક શિવાંશનો જન્મ થયો. એ હિના કોલર કંપનીના શોરૂમમાં નોકરી કરતી હતી. ત્યાં આ છોકરો કંઈ કામથી ગયેલો હતો. ત્યાં એનો પરિચય થયેલો અને પછી ધીરે ધીરે એનો પરિચય પ્રેમમાં પરિણમ્યો. મરજીથી લાવવામાં આવ્યું છે તો જ સાથે રહેતા હશે બાળક સાથે. કોઈ લગ્ન કર્યાનો રેકોર્ડ પણ નથી. મોટાભાગે આ લોકો લિવિંગમાં જ રહેતા હતા એવું લાગે છે કારણ કે સચિનની પૂછપરછમાં હજી લગ્નનો કોઈ ખુલાસો થયો નથી. ના, એની પત્ની આ વિશે અજાણ હોવાનું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. હવે એ એક આખો અલગ ઇસ્યુ છે. આ ઇસ્યુ સાથે એને કઈ લેવા દેવા નથી. હવે આગળની પૂછપરછમાં જો આને રિલેટેડ કઈ નીકળશે તો એ લોકોની એ બાબતે વિશેષ પૂછપરછ કરવામાં આવશે. આ તે દિવસે જયારે એને ઉત્તર પ્રદેશ જવાની વાત કરી પરિવાર સાથે ત્યારે છોકરીએ કહ્યું કે હવે કાં તો તું મને રાખ અથવા પરિવારને રાખ અને આ રીતે જવાનું બંધ કર, મારી સાથે હંમેશા રહે. એ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ એટલે આવેશમાં આવીને એને હત્યા કરી. આમાં લાશનો એને કોઈ નિકાલ નથી કર્યો. એણે ગળું દબાવીને એની હત્યા કરી. એ પછી એને લાશને બેગમાં પેક કરી. હવે બેગમાં પેક કર્યા પછી કદાચ એને કંઈ ફેંકવા જવાનો ઈરાદો હશે પણ સાથે બાળક હોવાને કારણે બંને વસ્તુ મેનેજ નહીં કરી શક્યો હોય એટલે લાશને રસોડામાં બેગને રસોડામાં મૂકી અને નીકળી ગયા. બાળક અત્યારે તો શિશુગૃહમાં છે. એ પછી કાનૂની પ્રક્રિયા મુજબ DNA સેમ્પલ પ્રમાણે એનું એક કન્ફર્મેશન થશે. પછી સચિન એના મા બાપ એ લોકો સાથે સંપર્ક કર્યા પછી એ જે સોશિયલ વર્ક જે એની રીતે થશે.
આ ક્રાઇમ નો ઇસ્યુ ના, અત્યાર સુધી સચિન નો કોઈ ગુનાહ ઇતિહાસ સામે આવ્યો નથી. એટલા માટે કે ત્યાં એમને શાયદ દૂધ લેવા જતો હતો જયારે અહીંયા રહેતો ત્યારે, એટલે એ જગ્યા એને જોયેલી હતી. બીજું એને સેફ પણ લાગી છે, કદાચ એવું પણ લાગ્યું છે કે આ ધાર્મિક જગ્યા છે તો બાળકને સાચવી લેશે એવું પણ. હિના ઉર્ફે મહેંદી છે એના માતા હયાત નથી, પણ એના પિતાએ બીજા મેરેજ કરેલા છે. હિના એના માસા માસી સાથે રહેતી હતી બોપલમાં, એવું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે. અને એ લોકો મૂળ જુનાગઢ કેશોદના વતની છે. હિનાના માસાએ પોલીસનો સંપર્ક કરેલો છે કે આ બાબતમાં જે કાંઈ મારી પાસે માહિતી છે હું આપવા તૈયાર છું, એટલે એ પોલીસ એની પૂછપરછ કરીને આ કિસ્સા વિશે તમામ માહિતી મેળવશે. અત્યારે ત્યાં બાપોદના જે ફ્લેટ મેં નામ કહ્યું એ દશનમ ઓવરસીઝમાં જ કરવામાં આવેલી છે, અને ત્યાંથી લાશ મળી પણ આવી છે. બાળકને હત્યા કરવાનો ઈરાદો હોય તો એને મૂકવા નહીં આવતો. બીજું કે એની માનસિક સ્થિતિ એ પ્રમાણે નહીં છે, ધીરે ધીરે એને વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરી રહ્યા છીએ. તો જે જે હજુ આગળ ઘણા બધા ખુલાસા થશે જે હશે, તો ધર્મપત્ની હજુ આ વિશે અજાણ છે, એટલે એમને હજુ કોઈ પૂછપરછ કરી નથી. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.